તો આજે આપણે લઈને આવીએ છીએ શ્રાવણ મહિનાની પહેલી વાર્તા, શંકર અને શ્રાવણ મહિનો. આપણે બધા શ્રાવણ મહિનાની અંદર શંકરની પૂજા કરતા હોઈએ છીએ, પણ ક્યારેક કોઈને એવો વિચાર આવ્યો છે કે શંકર ભગવાનની જ કેમ શ્રાવણ મહિનામાં પૂજા કરીએ છીએ? વિષ્ણુની કેમ નહીં, બ્રહ્માની કેમ નહીં, ઇન્દ્રની કેમ નહીં, વરુણની કેમ નહીં, બીજા અન્ય દેવોની કેમ નહીં? શ્રાવણ મહિનો અને શંકર એકબીજાની જોડે જોડાયેલા છે. તો આજની જે પહેલી વાર્તા છે તે શ્રાવણ મહિનામાં શંકરની પૂજા કેમ કરીએ છીએ. પહેલાં આપણે થોડી વાર્તા સમજીએ. શ્રાવણ મહિનાની અંદર જે પૂજા કરીએ છીએ તેની પાછળ જે વાર્તા છુપાયેલી છે તે માતા સતીથી શરૂ થાય છે. દક્ષપુત્રી સતી, જ્યારે દક્ષના યજ્ઞની અંદર સતી માતા હાજર થયા અને શંકર ભગવાનનું અપમાન થયું, ત્યારે સતીએ એની અંદર જે આત્મવિલોપન કરેલું હતું, અગ્નિની અંદર સમાઈ ગયેલા હતા, અને ત્યારબાદ એમણે હિમવાન રાજાને ત્યાં હિમાલયની અંદર ફરીથી જન્મ લીધો, અને આ જન્મ લીધા બાદ શંકરને ફરીથી પ્રાપ્ત કરવાના હતા. તે વખતે પ્રાપ્તિ માટે એમણે જે ઉપવાસ કર્યા છે, જે પૂજાઓ કરી છે, જે બધા વ્રત કર્યા છે, એ વ્રતનો જે સમયગાળો હતો તે સમયગાળો એટલે શ્રાવણ મહિનો. અને એ શ્રાવણ મહિનાની અંદર તેમણે જે પૂજા કરી, જે વ્રત કર્યા, જે માનતાઓ માની કે જે બધું કાર્ય કર્યું, તે જ આપણે શ્રાવણ મહિનાની અંદર અત્યારે કરી રહેલા છીએ. અને એ જે મહિનો છે તે પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો, કે જેનાથી પાર્વતી માતાએ શંકરને પ્રાપ્ત કર્યા. આપણે પણ એ જ શ્રાવણ મહિનાની અંદર પૂજા કરીએ, એ જ શ્રાવણ મહિનામાં વ્રત રાખીએ, ઉપવાસ કરીએ, અને શંકરની પ્રાપ્તિ માટે આપણે પણ એટલું જ કામ કરી રહેલા છીએ, અને એ જ પ્રમાણેનું આપણે કાર્ય કરી રહેલા છીએ. હવે આની અંદરથી સવાલ ઊભા થાય છે કે આ જે સવાલો છે તે સવાલો જ બેઝિકલી આપણું હાર્દ છે, વાર્તાનું હાર્દ છે. આ જ સમયગાળો કેમ પાર્વતી માતાએ આ જ સમયગાળો કેમ પસંદ કર્યો? બીજો સવાલ, એવી તો કઈ પૂજા કરી અને એવી તો કયા પ્રકારની પૂજા કરી કે જેનાથી શંકર ભગવાન પ્રાપ્ત થયા? આપણે પણ પૂજા કરીએ છીએ, આપણે પણ એવી જ રીતના ઉપવાસ રાખીએ છીએ. આપણી સમક્ષ કરીએ ભગવાન શંકર આવીને પ્રગટ થતા નથી, આપણને તો ક્યારેય આવીને વરદાન આપતા નથી. પાર્વતી માતાએ એવું શું કરેલું હતું? થોડુંક હવે આને આપણે વૈજ્ઞાનિક અભિગમથી કે એ રીતના આપણે જો વિચાર કરીએ કે થોડું લોજિકલી વિચાર કરીએ તો સવાલો આવવા જોઈએ અને સવાલોના જવાબો આપણે શોધીએ છીએ. શ્રાવણ મહિનો, આખા વર્ષ દરમિયાન શ્રાવણ મહિનો એટલે આપણે એમ કહીએ કે વરસાદનો સમય. આપણું જે શારીરિક બંધારણ છે, શારીરિક બંધારણ એ પ્રકારનું છે કે જ્યારે વરસાદ પડે છે કે જ્યારે આવી રીતના વાતાવરણમાં પલટો આવે છે ત્યારે આપણી પાચન ક્રિયા, આપણી જે પચવાની જે પ્રકૃતિ છે શરીરની, એ મંદ પડે છે. અને એ મંદ પડે છે માટે આપણો ખોરાક ઓટોમેટિક ઘટી જાય છે. કદાચ જો તમે વધારે ખોરાક લઈ લો તો તમને અપચો થઈ જાય કે તમને કોઈ બીમારી આવી જાય છે, અકળામણ થાય, માનસિક તણાવ આવી જાય, ઊંઘ પુષ્કળ આવે, તાવ ચડી જાય, તો આવા ઘણા બધા. બીજું, વરસાદના સમયે બેક્ટેરિયા પણ ઘણા બધા ઉત્પન્ન થતા હોય છે, એટલે અત્યારે જો તમે કદાચ જોતા હશો તો વાયરલ ફીવરનો પણ સમય ચાલુ થઈ ગયો છે. તો આવા સમયની અંદર જ્યારે પણ તમે ખોરાક ઉપર કંટ્રોલ રાખો છો ત્યારે ઓટોમેટિકલી એ ખોરાક તમારા માનસિકતા ઉપર કંટ્રોલ કરે છે, તમારી મેન્ટાલિટી, તમારી સાયકોલોજી એ કહે છે કે તમે તમારા મન ઉપર કાબૂ રાખો છો, અને મન જેટલું તમારું તંદુરસ્ત થશે એટલું તમારું શરીર તંદુરસ્ત. એ જ પ્રક્રિયાની અંદર આગળ જો તમે જોતા જાઓ તો તમારું શરીર પણ એની અંદર સ્વસ્થ રહે છે. એટલે ઉપવાસ કે વ્રત કરવા એ કોઈ ધાર્મિક હેતુ માટે આપણે કરતા હતા તેવું નહીં હતું, પરંતુ તે વખતે તમે જેટલા સ્વસ્થ રહો એટલું તમે માનસિક રીતે પ્રભુની જોડે વધારે ઝડપથી જોડાઈ શકો છો, અને પ્રભુ જોડે જેટલા વધારે તમે જોડાઓ છો કે જેટલું તમે દિલથી જે પ્રાર્થના કરો છો તે પ્રભુ સુધી પહોંચે છે. તમારી ઈચ્છતી વ્યક્તિ, તમારી જે રિક્વાયર્ડ છે તે વ્યક્તિ સુધી તમારી પ્રાર્થના કે તમારી વાતો ઝડપથી પહોંચે છે, કારણ કે તેની અંદર ભાવ હોય છે. અને એ ભાવ જ્યારે વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે એ વ્યક્તિએ તમારી સામે પ્રગટ થવું પડે છે, એ વ્યક્તિએ તમને તમારી ઈચ્છતી વસ્તુઓ તમને પ્રોવાઈડ કરવી પડે છે. શંકર ભગવાને પણ પાર્વતીની આવી જ બધી જે ઈચ્છાઓ હતી, જે પૂર્ણ ભાવથી એમણે જે રજૂ કરેલી હતી તે પૂરી કરી
તે મહિનો એટલે શ્રાવણ મહિનો, અને માટે જ આપણે શ્રાવણ મહિનાની અંદર શંકર ભગવાનની પૂજા કરીએ છીએ. શંકર ભગવાનની અમને કઈ કઈ પૂજાઓ કરી આપણે જો એની વાતો કરીએ તો અમને શંકર ભગવાનની પૂજા કરી એટલે તેમનો હાર ચડાવ્યા, તેમને પાણી ચડાવ્યું, તેમને બીલી ચડાવ્યા, તેમને ફળફૂલ ચડાવ્યા, આપણે જે આ બધી વાતો કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે મનના જે ભાવ છે તે પણ એમણે સાથે સાથે પ્રગટ કર્યા. એમણે પોતાની ઈચ્છાઓ પ્રગટ કરી કે મારે તમારી સાથે વરવું છે, મારે તમારી સાથે લગ્ન કરવા છે, મારે તમને મેળવવા છે. તો એ જ એક માનસિક પ્રક્રિયા છે. તમે તમારા જે મેસેજ છે મનની અંદર જે તમારી ઈચ્છાઓ જે દબાયેલી છે તે ઈચ્છાઓ પણ તમે જ્યારે પ્રભુ સમક્ષ રજૂ કરી ત્યારે એ પ્રભુએ જ્યારે એનો સ્વીકાર કર્યો. હવે સમાજની અંદર પણ આપણે જો જોવા જઈએ તો એવી એક પ્રક્રિયા ચાલુ થાય છે કે તમારા જે મનગમતા વ્યક્તિ છે કે તમારાથી જે ઉપરના લેવલના વ્યક્તિ છે એ સમાજની અંદર જે કાર્ય કરે છે તમે એ દાખલો પૂરો પડે છે અને તમે પણ એનું અનુકરણ કરો છો. એટલે એ વખતે પાર્વતી માતાએ જે વ્રત કર્યા, જે ઉપવાસ કર્યા કે જે પણ કંઈ કાર્ય કર્યું આપણે પણ અત્યારે તેમને ફોલો કરીએ છીએ, અને એ ફોલો કરતાં કરતાં આપણે પણ એ જ બધી ઘટનાઓનું પુનરાવર્તન કરીએ છીએ. સમય આપણે એનો એ જ પકડ્યો છે, શ્રાવણ મહિનો. તો આ શ્રાવણ મહિનાની પહેલી વાત જે આપણી છે તે વાત અહીંયા આપણી પૂરી થાય છે. આભાર.